બારડોલીના વણેસા ગામમાં 2.5 વર્ષીય બાળકને લઈને મંદિરે જઈ રહેલા પિતાના હાથમાંથી રિક્ષામાં આવેલા 6 જેટલા અજાણ્યા ઈસમોએ બાળકને ચૂંટવી લઈ નાસી ગયા બાદ અપહરણ કરાયેલ બાળકને મીંઢોળા નદીમાં ફેંકી દેવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બારડોલીના વણેસા ગામ ખાતે રહેતા નિશ્ચિત પટેલ નામનો યુવક તેના 2.5 વર્ષીય બાળક નીવને લઈને ઘર નજીક આવેલા મંદિરે જઈ રહ્યો હતો. તે વખતે રિક્ષામાં આવેલા 6 જેટલા અજાણ્યા ઈસમોએ નિશ્ચિત પટેલને આંતર્યા બાદ રિવોલ્વરની અણીએ તેના હાથમાંથી 2.5 વર્ષીય બાળક નીવને ઝૂંટવીને રિક્ષામાં નાસો છૂટ્યા હતા. જોકે આ ઘટના બાદ ગભરાયેલા નિશ્ચિત પટેલે રિક્ષાનો પીછો કરતા રિક્ષામાં સવાર ઈસમોએ મીંઢોળા નદીના બ્રિજ પરથી માસૂમ બાળકને નદીમાં ફેંકી દીધો હોવાની કેફિયત પિતા નિશ્ચિત પટેલે પોલીસ સમક્ષ કરી હતી. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશકરોએ નદીમાં ફેંકી દેવાયેલા બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા જ બારડોલી પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વણેસા ગામના રહેવાસી નીતિશભાઈ રાજેશભાઈ પટેલ, એમના 2.5 વર્ષનો છોકરો હતો નીવ, એને બાલમંદિર મૂકવા ગયેલા. થોડુંક વહેલું હતું એટલે એમને થયું કે નજીકના ગામ દર્શન કરી આવું. નજીકમાં જે નહેર છે વણેસા ગામની નજીકમાં, તો ત્યાંથી 2 રિક્ષા આડી રાખી અને 6-7 માણસ હતા એમને એમના છોકરાનું અપહરણ કરેલું. અને પાછળ થોડી વાર પછી ગયા હતા રિક્ષાનો પીછો કરતા ને શોધતા. તો એમણે ફરિયાદમાં એવું જણાવ્યું છે કે મીંઢોળા નદી છે બારડોલી પાસે સર્કિટ હાઉસની પાછળ, ત્યાં આગળ કોથળામાં નાખતા જોયા. અને એ પછી એમને બીજા બધા એમના સગાવાલાને જાણ કરીને પોલીસને જાણ થઈ. અત્યારે એ બાળકને શોધવા માટે પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પણ કામ કરી રહી છે. જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ ચાલુ છે અને બનાવ સેન્સિટિવ છે એટલે આ બાબતે તમામ સિન્સિયર રીતે બધી ટીમો અત્યારે કામ કરી રહી છે. સર, બાળકને અપહરણ કરતી વખતે કંઈ હથિયાર જેવું કંઈ બતાવેલું હતું? કંઈક ફરિયાદીએ ચપ્પુ અને ફાયર સામનો પણ ઉપયોગ કરેલો છે એ રીતનું ફરિયાદમાં બતાવે છે. એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે.